ચાલો હવે આપણે થોડા કેવા આગળ જઈએ અને હવે આપણે આજે ચર્ચા કરવાની છે મોલારિટી તથા મોલાલિટી વિશે એટલે આપણે મોલારિટી અને મોલાલિટીની જો ચર્ચા કરીએ તો એને જે છે સમજાવશું કઈ રીતે તો કે આપણે જો આવી રીતે શીખા પરમાણુ ક્રમાંક ઉપરથી પરમાણુ ભાર મળે પરમાણુ ભાર જે છે એને યોગ્ય રીતે જે છે જોવા જઈએ એટલે અણુ ભાર મળે અણુ ભારને આધારે આપણે મોલ ગોતી શકાય અને હવે મોલને આધારે આપણે જે છે એ મોલારિટી એટલે કે સાંદ્રતા જે છે એ સાંદ્રતા શીખવાની થશે તો મોલારિટી જે શબ્દ આપણે બોલીએ છીએ એ મોલારિટીની જો ચર્ચા કરવાની થાય તો એનો એકદમ સામાન્ય મતલબ જે છે શું છે એની વાત કરીએ તો આજે આપણે પહેલા મોલારિટી જેને કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે એની ચર્ચા કરશું તો એનો એકદમ સામાન્ય અને પ્રાથમિક મતલબ શું છે તો કે એનો એકદમ સામાન્ય મતલબ છે મોલ પ્રતિ લીટર એકદમ સિમ્પલ મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર એટલે કે આપણી પાસે જો 1 લીટર દ્રાવણ હોય તો 1 લીટર દ્રાવણમાં સમાયેલા દ્રાવ્યના મોલ એને કહેવામાં આવે છે મોલારિટી તો હવે આપણે જે છે પહેલા દ્રાવણ શબ્દ જે છે એની ચર્ચા કરીએ કે ભાઈ દ્રાવણ શબ્દ જે છે બે ઘટકથી બનેલો હોય છે દ્રાવ્ય વત્તા દ્રાવક આપણે મોટા ભાગે યુનિવર્સલ દ્રાવક તરીકે પાણીને લેતા હોઈએ છીએ તો આપણે આ દ્રાવણ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવકની જો ચર્ચા કરીએ તો એનો મતલબ એવો થયો કે તમારી પાસે જે ઘટક જે છે એનું ઓછું પ્રમાણ હોય ઓછું પ્રમાણ ધરાવતો ઘટક એને આપણે જે છે દ્રાવ્ય તરીકે ઓળખશું અને દ્રાવક શબ્દની વાત કરીએ તો શું લખશું આપણે તો કે ભાઈ વધુ પ્રમાણ ધરાવતો ઘટક એટલે હવે આપણે જે છે એ વધારે અને ઓછા પ્રમાણની જો વાત કરીએ તો આપણે એમ કહીએ કે પાણી તમે લ્યો અને પાણીની અંદર તમે એક ગ્લાસ પાણી છે એની અંદર તમે બે ચમચી મીઠું નાખો અથવા બે ચમચી ખાંડ નાખો અથવા બંને નાખો તો આનો મતલબ એવો થયો કે તમારી પાસે વધારે પ્રમાણ કોણ હતું પાણી તો જે વધારે પ્રમાણ હતું ને એટલે પાણીને આપણે શું કહેશું દ્રાવક કહેશું તમે મીઠું અથવા ખાંડ નાખી તો એને કહેવામાં આવે છે દ્રાવ્ય અને બંનેને ઓગાળીને જે તમારી પાસે બનેલું છે એને કહેવામાં આવે છે દ્રાવણ તો દ્રાવણ શબ્દનો પ્રાથમિક મતલબ જે છે એ શું થઈ ગયો તો કે જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય જે ઘટકનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક અને આ બેને ભેગા કરો અને પછી જે બને એને કહેવામાં આવે છે દ્રાવણ તો હવે આપણે જે છે એ કહેવાનો મતલબ જે છે એ શું થયો તો કે ભાઈ દ્રાવ્ય જે છે એક કરતા વધારે હોય શકે છે ઉદાહરણ તરીકે આપણે લીંબુનું શરબત બનાવવું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે સરસ મજાની તપેલી લઈએ તપેલીમાં પાણી નાખીએ તો પાણી ઝાઝુ લેવામાં આવે છે ઝાઝુ પાણી એટલે દ્રાવક કહેવાય પછી તમે એની અંદર જે છે ખાંડ ઉગાડો છો થોડુંક એવું મીઠું નાખો છો લીંબુનો રસ નાખો છો તો આ ત્રણેય વસ્તુ જે છે એનું પ્રમાણ ઓછું હતું પાણીની સરખામણીએ તો પાણીની સરખામણીએ ઓછું પ્રમાણ છે એટલે એ ત્રણે ત્રણને શું કહેવામાં આવે છે દ્રાવ્ય કહેવામાં આવે છે અને પછી જે શરબત બને છે એ શરબતને કહેવામાં આવે છે દ્રાવણ તો અહીંયા પણ આપણે આવા જ પ્રકારના શરબત બનાવવાના છે પણ આ શરબત જે છે એ કોના બનાવવાના છે તો કે કાર્બનિક અથવા અકાર્બનિક ઘટકોના તો આ કાર્બનિક અથવા અકાર્બનિક ઘટકોના જે આપણે શરબત બનાવશું એને સાંદ્રતા કહેશું અને સાંદ્રતા જે છે એનું પ્રમાણ હશે એ પ્રમાણને આપણે મોલારિટી કેપિટલ એમ વડે દર્શાવવાનું છે તો મોલ પ્રતિ લીટર હવે આપણે જે છે એ એક વખત નાનકડી મેથડ જે છે એ સમજીએ તો આવી રીતે કે આપણી પાસે એક નાનકડું પાત્ર છે તો આ પાત્રની જો તમે વાત કરો તો પાત્ર જે છે એનું આપણે દ્રાવણનું કદ જોવા જઈએ તો દ્રાવણનું કદ કેટલું લેવાનું છે 1 લીટર હવે 1 લીટર દ્રાવણ તમે લીધું છે એની અંદર તમે શું ઓગાળેલું છે
તો કે એની અંદર ઓગાળેલું છે 1 મોલ દ્રાવ્ય. શું ઓગાળેલું છે? 1 મોલ દ્રાવ્ય. હવે સમજો, કેમ કે મોલ વિશે આપણે શીખી ગયા છીએ, તો મોલ બરાબર તો શું કહેવામાં આવે છે? વજનના છેદમાં અણુભાગ. કહી શકાય આવું? હવે હું કહું કે મારી પાસે 1 મોલ છે, તો મારે વજન બરાબર શું કહેવાય? તો કે વજનના છેદમાં અણુભાર. અને એવી જ રીતે વજનને સૂત્રણો કરતા બનાવું એટલે 1 ગુણ્યા અણુભાર થયું ને, એટલે આપણે શું કહેશું કે અણુભાર જેટલું વજન. તો આપણે આ અણુભાર જેટલું વજન જે ઉગાડીએ છીએ, એ વજન જે છે એને તમે મોલ જે છે એ મોલ તરીકે પણ દર્શાવી શકો છો. તો અહીંયા આપણે જે છે એ શું કહેવાનું છે? તો કે ભાઈ આ મોલની સંખ્યા આપણે 1 રાખેલી છે ને, એટલે આપણે 1 ગુણ્યા અણુભાર આવી રીતે હું દર્શાવું. અથવા એવી રીતે પણ કહી શકાય કે 1 નો મતલબ શું થયો? તો કે વજન x જેટલો છે તો અણુભાર કેટલો થઈ જવાનો? x જેટલો. તો એનો મતલબ કે વજન કેટલું ઓગાળીએ છીએ? અણુભાર જેટલું. તો હું એમ કહું કે હું 1 મોલ દ્રાવ્ય ઉમેરું છું, તો હું આમે કહી શકું ને, અને અથવા કરીને કે ભાઈ હવે મેં આની અંદર જે છે એ 40 ગ્રામ NaOH પણ ઓગાળેલો છે. જો NaOH નો અણુભાર કેટલો હતો? 40. તો વજન કેટલું છે? 40. તો આને પણ શું કહેવાય? મોલ. અથવા શબ્દની જો વાત કરીએ તો આપણે આમે કહી શકીએ કે 98 ગ્રામ H2SO4 જે છે એ H2SO4 ઉમેરો તો પણ એને શું કહેવાય? 1 મોલ જ કહેવાય. તેથી કેપિટલ M બરાબર હવે મને શું મળી ગયું? મોલના છેદમાં લીટર જે છે એ લીટર મળે છે. તો મોલારિટીની સાદી વ્યાખ્યા શું થઈ? મોલ પ્રતિ લીટર, અથવા 1 લિટર દ્રાવણમાં સમાયેલા દ્રાવ્યના મોલ. એટલે મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર. અને મોલ એટલે શું હતું? વજનના છેદમાં અણુભાર. વજન અને અણુભાર બંને એક સરખા હોય તો એક જવાબ આવવાનો છે. તો મારું વજન કેટલું થયું? અણુભાર જેટલું વજન. તો અણુભાર જેટલું વજન એટલે શું કહેવાય? તો કે 40 ગ્રામ NaOH નો અણુભાર છે એટલે એના જેટલું વજન. 98 H2SO4 નો વજન છે એટલે એનું જેટલું વજન. તો આને આને અને આને આ ત્રણેય વસ્તુ જે છે એને 1 મોલ જ કહેવામાં આવે છે. એટલે 1 મોલ ને આધારે તમે આ દરેક વસ્તુ જે છે એને દર્શાવી શકો છો. તો કેપિટલ M બરાબર શું કહેવાય? મોલ પ્રતિ લીટર. હવે આપણે ફરીથી આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ મોલ બરાબર તો શું હતું? તો કે ભાઈ મોલ બરાબર હતું વજનના છેદમાં અણુભાર, અને એને ગુણ્યા અહીંયા શું આવી જશે? તો કે લીટર. વજન તમારે શેમાં લેવાનું છે? ગ્રામ એકમમાં લેવાનું છે. તો હવે જ્યારે આપણે મોલારિટીના દાખલા ગણવાના થશે, તો મોલારિટીના દાખલા ગણવા માટે થઈને મોલારિટી બરાબર વજનના છેદમાં અણુભાર ગુણ્યા લીટર આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર. અને આપણે એવું કહી શકાય કે 1 લિટર બરાબર 1000 મિલિલિટર. શું કહી શકાય? 1 લિટર બરાબર 1000 મિલિલિટર તરીકે દર્શાવી શકાય. એટલે હવે પછી આપણે જે છે આ સૂત્રમાં કિંમત મૂકશું અને મોલારિટીનો જવાબ જે છે જવાબ લાવશું, બરાબર છે. તો જો આટલા બોર્ડની આપણે જે વાત કરેલી છે, આ બોર્ડની અંદર આપણે માત્ર મોલારિટીની વ્યાખ્યા સમજાવી છે. શું સમજાવી છે? મોલારિટીની વ્યાખ્યા. હવે હું તમને થોડીક એવી ખાલી જગ્યા જે છે એ શીખવાડું છું, કારણ કે આ જે મોલારિટી અને મોલાલિટી આવો જે ટોપિક જે છે કે નહીં, એ ખાસ કરીને JEE નીટ જે છે એની અંદર આડકતરી રીતે પૂછાતો રહેતો હોય છે કે ભાઈ આમાં કઈ રીતનું હોઈ શકે છે, કેટલી સાંદ્રતા હોઈ શકે છે, કેટલા મોલ હોઈ શકે છે. તો મોલારિટીનો મુદ્દો જે છે એ કોના માટે અગત્યનો છે? તો કે ભાઈ આ JEE નીટ માટે બહુ અગત્યનો છે. તો આ બોર્ડમાં તમે શું શીખા? મોલારિટી, મોલ પ્રતિ લિટર, 1 લિટર દ્રાવણમાં સમાયેલા દ્રાવ્યના મોલ, દ્રાવણ એટલે દ્રાવ્ય વત્તા દ્રાવક, ઓછું પ્રમાણ ધરાવતો ઘટક, વધુ પ્રમાણ ધરાવતો ઘટક. 1 લિટર દ્રાવણ હોય તો 98 ગ્રામ H2SO4 નાખો,
અથવા 40 ગ્રામ NaOH નાખો અથવા 1 મોલ દ્રાવ્ય નાખો ત્રણેય દ્વારા માત્ર 1 મોલારિટી વાળું દ્રાવણ બને છે કારણ શું છે તો કે કારણ એવું છે કે આપણે જે વજન લઈએ છીએ કોના જેટલું લઈએ છીએ અણુ ભાર જેટલું એટલે મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર અને મોલારિટી બરાબર વજન છેદમાં અણુ ભાર એને ગુણ્યા લીટર ઘણી વખત ml માં આપેલું હોય તો 1 લીટર બરાબર 1000 ml બરાબર છે હવે હું તમને જે છે અહીંયાની થોડી કેવી નાની નાની ખાલી જગ્યાઓ જે છે એ ખાલી જગ્યા શીખડાવું છું કે ભાઈ મોલારિટીને સમજવા માટે આપણે આવી રીતનો પણ ઉપયોગ કરી શકાય તો ધીરે ધીરે આપણે આ બધી વસ્તુ જે છે એને સમજતા જઈએ એનો મતલબ જે છે એ મતલબ આપણે જોતા જઈએ તમને તરત જ જે છે આ દરેક વસ્તુ આવડી જવાની છે હવે આપણે જે મોલારિટી વાળું દ્રાવણ બનાવીએ છીએ કે ભાઈ 1 મોલારિટી દ્રાવણ તો એને શું બોલાય 1 મોલર દ્રાવણ જે છે એના તરીકે ઓળખાવી શકાય સેના તરીકે ઓળખાવી શકાય 1 મોલર દ્રાવણ તરીકે તો હવે મોલારિટી કેપિટલ M બરાબર ખાલી જગ્યા શું શીખવાની છે મોલ પ્રતિ લીટર બરાબર છે ચાલો તો હવે આપણે જે છે આવી રીતના નાના નાના પ્રશ્નો જે છે જોતા જઈએ કે ભાઈ 2 મોલ જે છે એને 2 મોલ નું 4 લીટર દ્રાવણ બનાવતા ખાલી જગ્યા મોલારિટી બને બીજું આપણે જે છે શું સમજવું છે બીજું આપણે એમ સમજવું છે કે ભાઈ 1 મોલ નું 0.5 લીટર દ્રાવણ જે છે એ બનાવતા ખાલી જગ્યા મોલારિટી બને એના પછીની જો આપણે વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવું છે કે ભાઈ 4 મોલ નું 2 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો ખાલી જગ્યા મોલારિટી દ્રાવણ બને એના પછી જે છે આપણે આવું સમજવું છે કે ભાઈ 2 મોલ નું 8 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો ખાલી જગ્યા મોલારિટી બને એના પછી આપણે આવું સમજવું છે કે જો આપણી પાસે 3 મોલ હોય તો 3 મોલ નું 500 ml દ્રાવણ બનાવવામાં આવે તો ખાલી જગ્યા મોલારિટી બને છે બરાબર છે આવી જ રીતે આપણે આવી રીતે પણ સમજાવીએ કે ભાઈ 4 મોલ નું 250 ml દ્રાવણ જે છે એ બનાવીએ તો ખાલી જગ્યા મોલારિટી બને જોવો જોઈએ મેં તમારી સામે ઘણા બધા પ્રશ્નો જે છે એ રજૂ કર્યા છે આ બધા પ્રશ્નો જે છે એને આપણે હળવે હળવે સમજીએ અને એક જ સૂત્ર મોલ પ્રતિ લીટર તો અહીંયા આપણે અમુકમાં તો લીટરની બદલે ml લીધેલું છે કઈ વાંધો નહીં 1 લીટર બરાબર શું કહી દેવાનું છે 1000 મિલીલીટર તો હવે આપણે અહીંયા 1 લીટર બરાબર જે છે શું કહેવાનું છે 1000 મિલીલીટર તરીકે દર્શાવી શકાય તો 1000 ml એનું આપણે લીટરમાં રૂપાંતરણ કરતા રહેશું કઈ રીતે કરાય એ થોડીક વારમાં સમજાવું છું હવે અહીંયા જુઓ અહીંયા આપણી પાસે શું છે 2 મોલ અને 4 લીટર તો કેપિટલ M બરાબર શું કરવાનું 2 મોલ છેદમાં 4 લીટર આવું થશે કારણ કે સૂત્ર મોલ પ્રતિ લીટર તો 2 ના છેદમાં 4 એટલે શું થઈ જશે 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 એટલે શું કહેવાય 0.5 તો અહીંયા મારા આ દ્રાવણની મોલારિટી કેટલી કહેવામાં આવશે 0.5 મોલારિટી કહેવામાં આવે છે હવે અહીંયા જો 1 મોલ અને 0.5 લીટર તો અહીંયા આપણે જે છે એ ફરીથી મોલારિટીનું સૂત્ર લખીએ તો શું કહેવાય 1 ના છેદમાં 0.5 0.5 નો સાદો મતલબ કરવા જાઓ તો શું કહેવાય 1 ના છેદમાં 2 કહેવાય તો આ તમે જોઈ શકો છો છેદનો છેદ જે છે એ ક્યાં આવી જાય અંશમાં આવી જાય તો એનો મતલબ અહીંયા જવાબ કેટલો આવશે 2 તો અહીંયા જે દ્રાવણ બને છે એ દ્રાવણ કેટલું બનવાનું છે 2 મોલારિટી વાળું દ્રાવણ બને છે કેટલું બને છે 2 મોલારિટી વાળું દ્રાવણ બને છે ખબર પડી ગઈ એકદમ સહેલું સહેલું હોય તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા આપણે ખાલી શું કર્યું છે નાનકડો એવો ભાગાકાર જ કરેલો છે હવે અહીંયા જુઓ આ તો એના કરતાં પણ સહેલું 4 મોલ અને 2 લીટર તો સિમ્પલ થઈ ગયું મોલારિટી બરાબર 4 મોલ છેદમાં 2 લીટર એટલે જવાબ સીધો જ કેટલો આવી જવાનો છે 2
એટલે અહીંયા મને દ્રાવણ જે બનવાનું છે કેટલું બનવાનું છે, બે મોલારિટી નું દ્રાવણ. હવે અહીંયા તમે જો બે મોલ અને આઠ લીટર એટલે મોલારિટી બરાબર શું કહેશું, બે મોલ ના છેદમાં આઠ લીટર. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો બે ચોક આઠ થાય, એટલે આપણો જવાબ કેટલો આવશે, એક ના છેદમાં ચાર. અને એક ના છેદમાં ચાર જે છે નો મતલબ થાય 0.25 થશે. એક ના છેદમાં બે લખીએ તો 0.5 લેતા હોય તો એક ના છેદમાં ચાર એટલે શું કહેવાય, 0.25 કહેવાય. તો અહીંયા આપણો જવાબ જે છે એ કેટલો આવી ગયો, 0.25 મોલારિટી. હવે આ જે હતો ને એ તમે જો 3 મોલ અને 500 ml, તો હું આમ કહી શકું કે મારી પાસે 1000 ml હોય તો મારી પાસેનું દ્રાવણ 1 લિટર કહેવાય. તો જો મારી પાસે 500 ml હોય તો કેટલા લિટર દ્રાવણ કહેવાય, તો આપણે ત્રિરાશિ મૂકીએ તો ત્રિરાશિમાં શું થશે, 500 ml ગુણ્યા 1 લિટર છેદમાં આવી જશે 1000 ml. ml ml કેવા થયા, કેન્સલ. 500 ના છેદમાં 1000 જે છે એટલે શું કહેવાય, 1 ના છેદમાં 2 બરાબર 0.5 લિટર. કેટલું કહેવામાં આવે છે એને, 0.5 લિટર તરીકે ઓળખાવી શકાય. તો હવે મારે આનું મોલારિટી નું સૂત્ર મૂકવું હોય તો મોલારિટી બરાબર શું કહીશ, 3 ના છેદમાં 0.5 અથવા તો 3 ના છેદમાં 1 ના છેદમાં 2, એટલે છેદનો છેદ ક્યાં આવ્યો ગયો, અંશમાં. 3 × 2 જવાબ આવે છે 6. તો અહીંયા આપણા આ દાખલાનો જવાબ આવે છે 6 મોલારિટી. હવે અહીંયા ત્રિરાશિ જે મૂકી એ ત્રિરાશિ અહીંયા પણ મૂકી શકાય ને, એટલે આપણને તરત ખબર પડી જશે. તો અહીંયા હું શું કરું છું, લખી નાખું છું કે 1000 ml બરાબર 1 લિટર, તો 250 ml બરાબર કેટલા. તો સિમ્પલ થઈ ગયું, 250 ના છેદમાં 1000, તો 250 ના છેદમાં 1000 જે છે એની વાત કરીએ તો 25 ના છેદમાં 100, એટલે 1 ના છેદમાં 4. અને 1 ના છેદમાં 4 જે મને મળે છે હું એમને એમ રાખું છું, એટલે મોલારિટી બરાબર શું કહી શકાય, 4 ના છેદમાં 1 ના છેદમાં 4 કહી શકાય. તો આ છેદનો છેદ ક્યાં આવી ગયો, અંશમાં. 4 × 4 એટલે 16. તો આ દ્રાવણની મોલારિટી મને 16 જોવા મળે છે. તો તમે જોયું કે આ એક નાની નાની ખાલી જગ્યા છે જે આપણે 1 માર્ક્સના નાના નાના જે પ્રશ્નો હોય છે એવા 1 માર્ક્સના નાના નાના પ્રશ્નો જે છે એની અંદર ઉપયોગી થઈ શકે. તો ફરીથી એક વખત આ બોર્ડની અંદર આપણે જે છે એ શું શીખડાવેલું છે, તો કે ભાઈઓ 1 મોલારિટી હોય તો એના દ્રાવણને વાંચવું હોય તો કેમ વંચાય, 1 મોલર દ્રાવણ. કઈ રીતે વંચાય, 1 મોલર દ્રાવણ. મોલારિટી બરાબર શું કહેશો, મોલ પ્રતિ લિટર કહેશો. હવે આ જે મોલ પ્રતિ લિટર છે એટલે લિટર અને એમએલ ને ફેરવવા માટેની નાનકડી એવી ત્રિરાશિ છે. પછી આવી રીતની તમે ખાલી જગ્યાઓ જે છે અથવા ટૂંકા પ્રશ્નો જે છે 1-1 માર્ક્સના એ પણ સમજાવી શકો. હવે 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો કઈ રીતે પૂછાય એની વાત કરું. આ મેં તમને જે કંઈ પણ શીખવાડ્યું એ બધું 1-1 માર્ક્સના પ્રશ્નો થયા. હવે હું તમને 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો કઈ રીતે પૂછાય એ સમજાવું છું, બરોબર છે. ચાલો, તો થોડા કેવા પણ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને આપણે જોઈએ જેનાથી આપણને જે છે એ મોલારિટી વિશેની થોડી કેવી સમજણ પડતી જાય. હવે જો આ બધું જે છે એ શું થયું, લખવા વાળું થયું. તો તમારે એક સરસ મજાની ફેરબુક બનાવવાની છે અને આ બધું જે આપણે અત્યારે શીખડાવીએ છીએ કે નહીં, આ દરેક વસ્તુને એકદમ સારા અક્ષરે કેલ્ક્યુલેટર લઈને બેસી જવાનું છે અને બધી વસ્તુને વ્યવસ્થિત લખતું જવાનું છે. તમારે તમારું મટીરિયલ જાતે બનાવવાનું છે. આપણે અલગ અલગ પ્રકારના જેટલી પણ ટાઈપના પ્રશ્નો બની શકતા હશે ને એ બધી જ ટાઈપના પ્રશ્નો તમને અહીંયા બોર્ડ ઉપર શીખડાવવાના છે, એટલે તમારું આ ચેપ્ટર જે છે એકદમ ક્લિયર કટ થઈ જાય, બરાબર છે. તો અત્યારે આપણે જે કંઈ પણ શીખીએ છીએ એ બધી વસ્તુને તમે બહુ જ સારી રીતે લખજો, સમજો, કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તરત જ જણાવી દેજો. હવે આપણે 2 માર્ક્સના પ્રશ્નોની વાત થઈ હતી તો હું તમને જો આવી રીતે સમજાવું છું કે ભાઈ 80 ગ્રામ NaOH નું 80 ગ્રામ NaOH નું 4 લિટર દ્રાવણ
બનાવતા બનતા દ્રાવણ હની મોલારિટી મેળવો. જો હવે આ પ્રશ્ન જે છે બે માર્ક્સ નો છે. અહીંયા તમને વજન આપેલું છે, ઘટક આપેલો છે, કદ આપેલું છે અને પછી મોલારિટી ગોતવાની કીધી છે. તો અહીંયા આપણી પાસે મોલારિટી માટેનું એક બીજું પણ સૂત્ર છે. હું શું કરું છું, મોલની બદલે શું લખું છું, વજનના છેદમાં અણુ ભાર અને એને ગુણ્યા લીટર. સમજાઈ ગયું છે? ચાલો તો હવે આપણે અહીંયા જે છે એ ડેટા બનાવવા જઈએ. તો ડેટા જે છે એ શું બનાવશો, તો કે વજન તમને કેટલું આપેલું છે, વજન આપેલું છે 80 ગ્રામ, બરોબર છે. NaOH જે છે એ NaOH નો અણુ ભાર જોવા જાવ તો અણુ ભાર આપણે જાતે નક્કી કરવો પડશે, કેટલો હતો, 40 ગ્રામ પ્રતિ મોલ. અને અહીંયા આપણે કદની વાત કરીએ તો કદ કેટલું આપેલું છે, 4 લિટર આપેલું છે. તો આપણી પાસે જો બધી મેથડ આવી ગઈ અથવા બધા ડેટા આવી ગયા છે કે હું વજનની બદલે શું લખવાનો છું 80, અણુભારની બદલે શું લખવાનો છું 40, અને લિટરની બદલે શું લખવાનો છું 4. તો આપણી પાસે બધી વસ્તુ છે. તો હવે આપણે અહીંયા જે છે જોવા જઈએ તો આવી રીતે કરી નાખશું, 0 0 કેન્સલ થઈ ગયા, આ 4 અને 8 એટલે કેટલા થયા, 2 2 અને 2. તો અમારી પાસે જવાબ આવે છે 1/2. આ 1/2 શું દર્શાવે છે, 0.5 મોલારિટી. તો આપણો કેપિટલ M દાખલાનો જવાબ જે છે એ કેટલો આવે છે, 0.5 મોલારિટી જવાબ આવે છે. સમજણ પડી જશે? હવે જો હવે આપણે એક બીજો દાખલો જે છે એ બીજો દાખલો સમજીએ. એને આપણે આવી રીતે કેવું છે કે ભાઈ 49 ગ્રામ H2SO4 નું 2000 ml દ્રાવણ બનાવતા બનતા દ્રાવણ ની કેપિટલ M એટલે કે મોલારિટી શોધો. ફરીથી એક વખત આપણી પાસે તો સરસ મજાનું સૂત્ર છે જ કે ભાઈ મોલારિટી બરાબર શું કહેવાય, વજનના છેદમાં અણુ ભાર એને ગુણ્યા લિટરમાં કદ, બરોબર છે. ચાલો તો અહીંયા આપણે જે છે એ ડેટા બનાવવાની વાત કરીએ તો ડેટા તમે જોઈ શકો છો કે વજન તમને કેટલું આપેલું છે, તો કે વજન આપેલું છે 49 ગ્રામ, બરોબર છે. અણુ ભાર જે છે એ અણુ ભારની વાત કરીએ તો અણુ ભાર કેટલો હોય, H2SO4 નો 98 ગ્રામ પ્રતિ મોલ. અને કદની વાત કરીએ તો કદ કેટલું આપેલું છે, 2000 ml, એટલે ઇન શોર્ટ 2 લિટર, એટલે કેટલું કહેવાય, 2 લિટર. તો હવે હું અહીંયા મોલારિટીની જો વાત કરું તો મોલારિટીમાં વજન કેટલું છે, વજન લેવાનું છે 49, અણુભાર કેટલો લેવાનો છે, તો કે ભાઈ અણુભાર લેવાનો છે 98, અને કદ કેટલું લેવાનું છે, કદ લેવાનું છે 2. ચાલો હવે સમજો, 49 અને 98 ની વાત કરીએ તો 49 × 98 એનો મતલબ અહીંયા શું થઈ ગયું, 1/2, આ 2 અને આ 2 નો ગુણાકાર એટલે કેટલો થઈ ગયો, 1/4, અને 1/4 હોય તો એને કહેવામાં આવે છે 0.25. તો આ દાખલાનો તમારો જવાબ જે છે એ મોલારિટી માટે મને કેટલો મળે છે, 0.25 મોલારિટી મળે છે. તો જો ફરીથી એક વખત આ મેં તમને શીખવાડ્યું એ 2 માર્ક્સના દાખલા જે છે એ 2 માર્ક્સના દાખલા હતા કે જેની અંદર તમને વજન જે છે એ વજન આપેલું હોય અને આપણે વજન જે છે એને આધારે આ દરેક વસ્તુ જે છે એને સમજવાની થશે. તો હવે આપણે જોવા જઈએ તો આવી રીતે સમજાવશું કે ભાઈ મોલારિટી M જે છે એના બરાબર શું કહી શકાય, તો કે ભાઈ 1 મોલારિટી બરાબર 1 મોલર દ્રાવણ હતું, પછી આપણે 80 ગ્રામ એને હોય તો 49 ગ્રામ H2SO4 ને આધારે પણ દાખલા જે છે એ ગણ્યા હતા. તો આ સાંદ્રતાઓ જે છે એ સાંદ્રતાઓની સરખામણી જે છે એ સરખામણીની વાત કરવાની થઈ. હવે આપણે જે છે એ મોલ માટેની બીજી સંકલ્પના પણ શીખેલા હતા, હું એને આધારે પણ શીખવાડું છું કેમ કે આપણે શું કરીએ છીએ, JEE નીટ ની તૈયારી કરવી છે સાથે સાથે. તો JEE નીટ જે છે એમાં આવું પણ પૂછી શકાય છે. તો હવે મારે તમને જે છે એ થોડું કેવું જૂનું પણ યાદ કરાવવું પડે.
તો અહીંયા જે છે એ હું તમને આવી રીતના સમજાવી શકું છું. જોજો હળવે હળવે, બરાબર છે. આપણે આવું શીખાતા ને કે ભાઈ એક મોલ જે છે એના બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 અણુ પણ કહી શકાય, એના બરાબર 22.4 લીટર કદ પણ કહી શકાય, અને આના જ બરાબર અણુ ભાર જેટલું વજન પણ કહી શકાય. તો હવે હું તમને શું કહું છું તો કે નવો પ્રશ્ન તમને આવી રીતના જે છે હું શીખડાવું છું કે 12.044 ગુણ્યા 10 ની 23 અણુ ધરાવતા HCl ના 500 ml દ્રાવણની 500 ml દ્રાવણની સાંદ્રતા મોલારિટી મેળવો. બરોબર છે. તો જો અહીંયા આપણને અણુની સંખ્યા આપી છે અને અહીંયા 500 ml નું કદ આપેલું છે. તો અહીંયા આપણે ડેટા બનાવવાના થાય તો ડેટા બનાવવા માટે મારે જરૂર શેની પડવાની છે, મોલની અને લીટરની. તો હું શું કરવાનો છું કે 6.022 ગુણ્યા 10 ની 23 અણુ મને આપ્યા હોય તો આના બરાબર હું તરત તમને કહી દઈશ કે આને એક મોલ કહેવાય. તો 12.044 ગુણ્યા 10 ની 23 અણુ આપેલા હોય તો એના બરાબર કેટલા મોલ કહી શકાય? તો એકદમ સરસ રીતે કે 12.044 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 1 છેદમાં 6.022 ગુણ્યા 10 ની 23. એનો અર્થ આવો થાય છે કે આ બધું હું જો કેન્સલ કરું તો મને અહીંયા જે છે એ શું મળે છે? 2 મોલ મળે છે. કેટલા મળે છે? 2 મોલ. તો હવે આપણે જે છે લીટરની વાત કરીએ તો 500 ml બરાબર 0.5 લીટર થઈ શકે, મોલ નહીં, સોરી, કેટલું થઈ શકે? 0.5 લીટર. તો સરસ મજાનું સૂત્ર છે જ આપણી પાસે, કેપિટલ M બરાબર મોલ પ્રતિ લીટર. મોલ કેટલા મળ્યા? 2. લીટર મને કેટલા મળ્યા? 0.5. 0.5 ન સમજાય તો 1/2, છેદનો છેદ ક્યાં આવી ગયો? અંશમાં. કેપિટલ M બરાબર 4 મોલારિટી. કેટલો મળી જાય છે? 4 મોલારિટી. તો આ બધી વસ્તુ જે છે એ આપણે વધારાના એડવાન્સ તરીકે પણ જે છે એ સમજાવી શકાય છે. એક પ્રશ્ન તમને આવો આપેલો છે, જો કે ભાઈ 3 મોલારિટી એસિટિક એસિડ જે છે, સોરી, NaOH લઈએ, 3 મોલારિટી NaOH ના 1.5 લીટર દ્રાવણમાં આવેલા NaOH નું વજન જે છે એ વજન કેટલું થશે? જો અહીંયા આપણે થોડુંક અલગ રીતે બનાવ્યું, 3 મોલારિટી NaOH નું આપણને 1.5 લીટર દ્રાવણ આપ્યું છે તો NaOH નું વજન ગોતવું છે. કઈ વાંધો નહીં, મળી જશે. મોલારિટી બરાબર શું કરવાનું છે? વજન, વજનના છેદમાં અણુભાર, અને અણુભારને ગુણ્યા કદ લીટર એકમમાં. આ વખતે તમારે જોઈએ છીએ શું? વજન જોઈએ છીએ. વજનને સૂત્રનો કરતા બનાવી નાખો, એટલે મોલારિટી, મોલારિટીને ગુણ્યા અણુભાર, અને અણુભારને ગુણ્યા લીટર. ચાલો, મોલારિટી કેટલી? 3. NaOH નો અણુભાર કેટલો? 40. એને ગુણ્યા લીટર કેટલા? 1.5. 1.5 એટલે કેટલું થાય? 3/2 થઈ શકાય ને. આપણે 1.5 જે છે એનો મતલબ જે છે એ શું થયો? તો કે ભાઈ 1.5, અને 1.5 એટલે 3/2. આવું આપણે શું કામ કર્યું છે? થોડુંક સહેલું બનાવવા માટે. અહીંયા જે છે એ કેટલું થઈ ગયું? 20. અહીંયા જે છે એ શું થઈ ગયું? 3 ને 3 6, 6 એટલે 120 ગ્રામ જે છે એ મને વજન જે છે એ વજન મળી શકે છે. શું મળી શકે છે? 120 ગ્રામ જે છે એ વજન મળી શકે છે. રેડી? તો આ અલગ વસ્તુ છે એટલે આપણે એને અલગ રીતે દર્શાવી દઈએ. તો અહીંયા આપણે અણુઓની સંખ્યાને આધારે મોલારિટી ગોતી, અહીંયા મોલારિટી ઉપરથી જે છે એ વજન પણ ગોતી લીધું છે.
તો આવી રીતના તમે જોવા જાવ તો અલગ અલગ રીત છે મોલારિટી મેળવવા માટેની. તો મોલારિટી જે છે એકદમ સરસ મજાની સાંદ્રતા છે જેને તમે બહુ જ સરળતાથી જે છે એ સરળતાથી સમજી શકો છો. હવે હું તમને હોમવર્કની અંદર થોડા એવા પ્રશ્નો આપું છું જે તમારે જાતે ને જાતે સોલ્વ કરવાના છે, બરોબર? ચાલો પહેલો પ્રશ્ન 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત CH3COOH એસિટિક એસિડ ના 2.5 લિટર દ્રાવણની મોલારિટી કેટલી થાય એ તમારે ગોતીને મને કહેવાનું છે. બીજું હું તમને આવું સમજાવું છું કે 2.5 મોલારિટી HNO3 ના 5 લિટર દ્રાવણમાં HNO3 નું વજન જે છે એ વજન તમારે ગોતીને મને કહેવાનું છે. બીજો પ્રશ્ન જે છે તમને આવો આપું છું કે હવે તમારે 9.8 ગ્રામ H3PO4 ના 3 લિટર દ્રાવણની મોલારિટી કેટલી થાય એ ગોતીને મને કહેવાનું છે. ચાલો તો આ 3 પ્રશ્નો જે મેં તમને આપ્યા છે આ 3 પ્રશ્નો જે છે તમારે હોમવર્કની અંદર જે છે એ હોમવર્કની અંદર કરીને મને જે છે જાણ કરવાની છે કે તમને આ પ્રશ્નો જે છે એ પ્રશ્નો આવડે છે કે કેમ. તો આ આપણે હોમવર્કની અંદર આટલી વસ્તુ કરવાની છે. 3 પ્રશ્નો આપ્યા છે. જો એસિટિક એસિડ HNO3 અને H3PO4 ત્રણેયના અણુભાર મેં તમને લખાવેલા છે આગળ. આનો અણુભાર જે છે 60 થાય, આનો 63 થાય, આનો 98 થાય. તો અણુભાર જે છે તમારી પાસે છે, હવે બસ તમારે મોલ પ્રતિ લિટર અથવા તો તમારે જે છે ઈ આ મોલ મોલારિટી બરાબર વજન છેદમાં અણુભાર ગુણ્યા લિટર આ સૂત્રમાં કિંમત મૂકવાની છે, જવાબ લાવવાના છે, પછી મને જાણ કરવાની છે. તો આજના દિવસની અંદર આપણે મોલારિટી એક ટોપિક જે છે એ શીખા, જેમાં JEE નીટ જે છે એનો પણ થોડો ઘણો અંશ જે છે એ અંશની આપણે વાત કરેલી છે. તો અહીંયા સુધીનું તમને જે છે એ સમજાઈ ગયું હશે, ન સમજાય તો મને હજુ પણ કહેતા રહેજો, આપણે વધારે ને વધારે ડીપમાં સમજશું. તો આજે અહીંયા સુધી રાખીએ.